મીરગઢ તાલુકાના કપાસિયા ગામે પીવાના પાણી સહિત રોડ રસ્તા બિસ્માર હોવાથી કપાસિયાના 4 જેટલા ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપતા ખળભળાટ મચી જવાબ પામ્યો હતો. વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કપાસિયા ગામની. કપાસિયા ગામ એ ગુજરાત અને રાજસ્થાનની સરહદને અડીને આવેલું ગામ છે. કપાસિયા ગ્રામ પંચાયતના તાબા હેઠળ 4 જેટલા ગામોનો સમાવેશ થાય છે, જેમાં કપાસિયા, સકરાવેડી, પાલડી ખેડા અને ધનપુરા કપાસિયા આમ 4 જેટલા ગામોનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાય સમયથી આ કપાસિયા ગામના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, જ્યારે તંત્રને રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. કપાસિયા પંથકમાં પાણીના તળો ઊંડા જતા આ વિસ્તારમાં પાણીની તંગી જોવા મળી રહી છે. બીજી બાજુ ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનો દ્વારા રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. આવા ઉનાળાની શરૂઆતની સાથે જ આ વિસ્તારના રહીશોને પીવાના પાણી સહિત પશુ પક્ષીઓ માટે પણ પાણી મળતું નથી, જ્યારે બીજી બાજુ લોકસભાની ચૂંટણીની આચારસંહિતા હોવાથી તંત્ર દ્વારા ચૂંટણી પછી આ અંગે નિકાલ કરવામાં આવશે એવું ગ્રામજનોએ જણાવ્યું હતું. તો એટલા સમય સુધી પાણી ક્યાંથી લાવવું એ પણ એક સવાલ ઉભો થયો છે. જો લોકસભાની ચૂંટણી પહેલા સમસ્યાનું સમાધાન નહીં થાય તો આગામી લોકસભાની ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ખાસ કરીને આ વિસ્તારમાં પાણીના તળો ઊંડા જતા આ સમસ્યા ઊભી થઈ છે. ગ્રામ પંચાયતના સરપંચ પ્રભુભાઈ દેસાઈ અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આશરે 30 જેટલા હેન્ડપંપો છે, જ્યારે 25 જેટલા હેન્ડપંપો બિસ્માર હાલતમાં પડ્યા છે, જ્યારે વિસ્તારમાં પાણીનું સ્તર 140 ફૂટ જેટલું છે, જ્યારે હેન્ડપંપની 100 ફૂટ જેટલી ઊંડાઈ છે, જેથી હેન્ડપંપમાં પાણી સુકાઈ ગયા છે, જેને લઈને સમસ્યા ઊભી થઈ રહી છે. રોષે ભરાયેલા કપાસિયા ગ્રામજનોએ ત્યાં સુધી રોડ રસ્તા અને પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આ વિસ્તારમાં વોટિંગ પેટીઓ ખાલી જશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે. બીજી બાજુ રોષે ભરાયેલા ગ્રામજનોએ મીડિયા સમક્ષ જણાવ્યું કે અમારા વિસ્તારની અંદર તો આ ધારાસભ્ય ચૂંટાયા બાદ એક બે વાર આવ્યા હતા, જ્યારે ચૂંટણી આવે જ્યારે કોંગ્રેસ કે ભાજપ બંને પક્ષોના ઉમેદવારો વોટ માટે અહીં આવે છે, પછી આ વિસ્તારમાં ફરકતા પણ નથી, જેથી આ વખતે અમારી આ સમસ્યાનું સમાધાન નહીં થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું તેમ જેવું જણાવ્યું હતું. ઘાસ દુષ્કાળ જાહેર થયેલો છે ને ઘાસચારાનો કોઈ સુવિધા નથી, અને અમારા આ 4 કિલોમીટર રોડ કપાસિયાથી ઘોટા સુધીનો રોડ આજ અને બીજો રોડ થયેલો છે એ અડધો બાકી પડેલ છે, એની સરકારશ્રીએ કોઈ જાણ લીધેલ નથી. રસ્તા માટે તો અમે છેલ્લા 10 વર્ષથી ગ્રામજનો અને આગેવાનો રજૂઆત કરી રહ્યા છે, પરંતુ અગાઉ વિધાનસભાના ઇલેક્શનમાં પણ ગ્રામજનોએ આવી જ ચીમકી ઉચ્ચારેલ હતી. જે સમયે આપણા સરકારી તંત્રે અને રાજકીય નેતાઓ અમને હૈયા ધારણા આપેલ હતી કે અમે તમારા ઇલેક્શન પછી રોડ રસ્તાનું સોલ્યુશન કરી આપીશું, પરંતુ હજી સુધી આ બાબતે કોઈ તકેદારી અથવા નોંધ લીધેલ નથી. ઇમરાન ઘોષી, આઝાદ ન્યૂઝ, અમીરગઢ.